સુરતના વેડવરિયા તાપી બ્રિજના એપ્રોચ રોડ પર બેસી જવાની ઘટના હજી પણ સમી નથી। ત્યાં સુરતના નેશનલ હાઈવે નંબર 48 થી હજીરા ગોઠાણ જવાના બ્રિજ પર ગાબડા જોવા મળતા લોકો દ્વારા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ અંદાજિત 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બ્રિજ 5 વર્ષની અંદર જ ધોવાયો છે। એજન્સી દ્વારા માત્ર ભ્રષ્ટાચારના ખાડા પૂરવા હાલ પૂરતું ફૂલ રેડી મિક્સ નામના કેમિકલનો ઉપયોગ કરી ગાબડામાં આવી રહ્યું છે। તો આ સાથે જ ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી હોવાનું પણ સામે આવ્યું। તો કોંગ્રેસે અગ્રણી દર્શન નાયબ દ્વારા સરકાર તત્કાલીન બ્રિજનો રિપોર્ટ એજન્સી પાસે માંગી તપાસ કરાવે તેવી માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારના તે વખતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એમની પાસે માર્ગ મકાન વિભાગનું ખાતું હતું। ગોઠાણથી હજીરાને જોડતો રસ્તાની ઉપર લગભગ 100 કરોડથી વધુના ખર્ચે આ ઓવરબ્રિજ અને બાજુના રસ્તાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। બ્રિજની ઉપર આ પ્રકારે જે દડાપરી દેખાવામાં આવે છે, દેખાય છે, અને જે રીતે સળિયા બહાર નીકળી આવ્યા છે એના પરથી તમે કલ્પના કરો કે આ બ્રિજના બનાવવાનું જેને ટેન્ડર આપવામાં આવ્યું હતું એ એજન્સીએ કયા પ્રકારનું કામગીરી કરી હતી। નેશનલ હાઈવે નંબર 48 થી હજીરા ગોઠાણ જવાના ફ્લાયઓવર બ્રિજનો પણ સમાવેશ કરી અને તે અંગે એની જે સમારકામની કામગીરી અથવા તો જે જવાબદારી જે તે ટેન્ડર જે એજન્સીને સોંપવામાં આવ્યું છે તેની જવાબદારી નક્કી કરવામાં આવે તેવી માંગ હાલ ઉઠી છે। કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV,